નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, બહોળા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છેલ્લા 10 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીના ચીખલીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ, ગણદેવીમાં 8 ઇંચ, નવસારી અને ધરમપુરમાં 7 ઇંચ વરસાદ, વાંસદા અને જલાલપોરમાં 6 ઇંચ વરસાદ, તો સુત્રાપાડા અને કપરાડામાં 5.5 ઇંચ વરસાદ, માણાવદર અને ડોલવણમાં 5 ઇંચ વરસાદ વરસી ગયો છે. હજી પણ આજે રાત્રે અને 15-16 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. તો મિત્રો, લો પ્રેશર સિસ્ટમ હાલ ક્યાં છે? તો છેલ્લા 2 દિવસથી લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત વચ્ચે સ્થિત હતી, જે હવે ફરી વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આજે એટલે કે 14 જુલાઈ એક બહોળું સર્ક્યુલેશન બનાવ્યું છે. આ બહોળા સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 24 કલાક સુધી અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ભારતમાં સર્જાયેલ બહોળું સર્ક્યુલેશન ગુજરાત નજીક અરબી સમુદ્ર પાસે પહોંચતા ફરીથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેમને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. પરંતુ આ સિસ્ટમમાં ફેરફાર પણ થઈ શકે છે. ફેરફાર મુજબ સિસ્ટમ નબળી પડી અને વિખેરાઈ શકે છે. જો સિસ્ટમ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાશે તો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે? તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને અમુક રાજકોટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો આ સાથે સર્ક્યુલેશન મોટું બનશે તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી રહેશે. ગુજરાતમાં વરાપ ક્યારે નીકળશે? તો 4 જુલાઈથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં એકધારો સારો વરસાદ પડી રહ્યો છે. હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એક વરાપની રાહ જોઈ રહ્યા છે, જેથી કરીને ખેતીના કામોમાં નીંદણ કામ કરી શકે. તો તેવા ખેડૂત ભાઈઓને જણાવવાનું કે 17 જુલાઈથી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જશે અને અમુક વિસ્તારોમાં સારો તડકો પણ નીકળી જશે. જોકે બપોર પછી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ રહી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી નથી.